જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવતીકાલે ભાદરવા સુદ અગિયારસ એટલે કે દાન એકાદશી છે દાન લીલાના દિવસોમાં શ્રી ઠાકોરજીને રાજભોગમાં દહીં અવશ્ય ભોગ ધરવામાં આવે છે તો આજે આપણે ખૂબ જ ઓછી મહેનતે અને સરળ રીતે બટાકાના ફરાળી દહીં વડા બનાવીશું ત્રણથી ચાર વ્યક્તિને સૌ કરી શકાય તેટલા ફરાળી દહીં વડા બનાવવા માટે મેં ત્રણસો ગ્રામ બટાકાને પ્રેશર કુકરમાં જરૂર મુજબ પાણી અને થોડું સિંધવ મીઠું ઉમેરી ત્રણ વિસલ થાય ત્યાં સુધી બાફી લીધા હતા પછી તે ઠંડા પડે એટલે છો લીધા છે હવે પોટેટો મેશર વડે તેને સરખા મેશ કરી લઈશું બટાકાને બાફતી વખતે જેટલી જરૂરિયાત હોય તેટલા જ પાણીનો ઉપયોગ કરવો તેમાં તીખાશ માટે એક ચમચી આદુ મરચાંની પેસ્ટ અને અડધી ચમચી મરી પાવડર ઉમેરીશું તેની સાથે વડાનું બાઇન્ડિંગ આપવા માટે તેમાં અડધો કપ અથવા તો જરૂર મુજબ શિંગોડાનો લોટ ઉમેરી તેને હાથ વડે સરખી રીતે મિક્સ કરી લઈશું શિંગોડાના લોટના બદલે તમે રાજગરાનો લોટ અથવા તો મિક્સ ફરાળી લોટ પણ લઈ શકો છો આપણે બફવડા બનાવતા હોઈએ ત્યારે તેમાં કોથમીર શિંગદાણા અને બીજી ઘણી બધી સામગ્રી ઉમેરતા હોઈએ છીએ પરંતુ આ દહીં વડા છે એટલે આપણે એકદમ નોમિનલ મસાલાનો ઉપયોગ કરીને જ આ મિશ્રણ તૈયાર કરીશું તેમાં જરૂર મુજબ અથવા તો એક ચમચી જેટલું સિંધવ મીઠું ઉમેરી અને વડા વાળી શકાય તેવું મિશ્રણ તૈયાર કરીશું આ મિશ્રણ તૈયાર કર્યા પછી તેને મૂકી ન રાખવું નહીંતર તે નરમ પડી જશે હવે મિશ્રણ હાથમાં ચોંટે નહીં તેના માટે બંને હાથની હથેળીને તેલથી ગ્રીસ કરી મિશ્રણ થોડું હાથમાં લઈ તેમાંથી ટીકી શેપના વડા વાળી લઈશું જે લોકો હેલ્થ કોન્શિયસ હોય અને બટાકા ખાવાનું એવોઇડ કરતા હોય તેઓ બાફેલા કાચા કેળા અને બાફેલા સુરણનો ઉપયોગ કરીને આ જ રીતે દહીં વડા બનાવી શકે છે આ રીતના વડા વાળ્યા પછી એક કઢાઈમાં મેં જરૂર મુજબ શીંગ તેલ લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે તેલ મધ્યમ ગરમ થાય એટલે કઢાઈમાં સમાય તેટલા વડાને તળી લઈશું તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી અને તેલનું ટેમ્પરેચર પણ મીડિયમ હોવું જોઈએ એકવાર વડાને તળવામાં આશરે ત્રણથી ચાર મિનિટનો સમય લાગે છે બંને બાજુથી વડા સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય તે રીતે તેને તળી લેવાના છે જો તમારે ચટણી સાથે આ વડા સર્વ કરવા હોય તો જ્યારે પણ તમે મિશ્રણ બનાવો ત્યારે તેમાં દાણા ખાંડ કોપરું વગેરે મસાલા એડ કરી શકો છો આ રીતના સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી વડા થાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને વારાફરતી બધા જ વડાને ગરમ તેલમાં તળી લઈશું આ માપ પ્રમાણે આપણે બાર નંગ ફરાળી વડા બનાવીને તૈયાર કર્યા છે વડાને તળી દા બાદ એક મિક્સિંગ બાઉલમાં મેં એક કપ અથવા તો બસો ગ્રામ મોળું દહીં લીધું છે તેમાં બે ચમચી ખાંડ અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી ખાંડ સરખી રીતે ઓગળે અને દહીંના બિલકુલ પણ લમ્સ ન રહે તે રીતે તેને વલોવી લઈશું દહીં જો તમને જરૂરિયાત કરતાં વધુ ઘટ લાગે તો તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી શકો છો ડેરી જેવું પરફેક્ટ દહીં ઘરે કેવી રીતે જમાવી શકાય તેની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તૈયાર કરેલા ગળ્યા દહીંમાં આપણે જે વડા બનાવીને રાખ્યા છે તેને ઉમેરી અને ડીપ કરીશું અને ઢાંકીને તેને અડધો કલાક માટે ફ્રીઝમાં મૂકી રાખીશું જેથી જે દહીં છે તે વડામાં સરખું એબ્ઝોર્બ થશે અને વડા ફૂલીને સોફ્ટ બનશે મોટાભાગના લોકો સાબુદાણા અને મોરૈયાને બાફીને પછી તેમાંથી ફરાળી દહીં વડા બનાવતા હોય છે પરંતુ તેમાં ઘણો લાંબો સમય લાગે છે અને ઘણીવાર જો તે બનાવતા ન ફાવે તો વડા કડક પણ બને છે વડા તૈયાર થાય પછી તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને ઉપરથી ફરાળી ગ્રીન ચટણી અને મીઠી ચટણી સ્વાદ મુજબ રેડીશું ત્રણ પ્રકારની ફરાળી ચટણી મેં ચેનલ પર પોસ્ટ કરી છે તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે વડાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેના ઉપર થોડો શેકેલા જીરાનો પાવડર અને કોથમીરથી ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ તમે પણ આ ફરાળી દહીં વડા ઘરે જરૂર બનાવજો અને વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ઉપયોગી રેસીપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો